તાપી જિલ્લાના સોનગઢ ઉકાઈ રોડ પર 3 જણા ઇસમો એક મોપેડ સવારને રોડ પર આતરીને માર મારી કપડાં ઉતાર્યા બાદ ચાકુના અણીએ રોકડા રૂપિયા 10,000 અને મોપેડની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. સોનગઢ તાલુકાના ગુણસદા ગામ ખાતે રહેતા 30 વર્ષીય ગૌતમભાઈ ગામિત સાંજના 6 વાગ્યાના અરસામાં સોનગઢ ઉકાઈ રોડ પરથી મોપેડ લઈને ઘરે આવી રહ્યા હતા. તે વખતે રસ્તામાં તેમને સ્પ્લેન્ડર બાઇક પર આવેલા 3,000 ઇસમોએ બાઇકથી મોપેડને ટક્કર માર્યા બાદ ગૌતમ ગામિતને માર મારી કપડાં ઉતાર્યા બાદ ચાકુની અણીએ તેની પાસેથી રોકડા રૂપિયા 10,000 અને મોપેડની લૂંટ કરી નાસી ચૂક્યા હતા. જો કે આ ઘટના બાદ લૂંટનો ભોગ બનનાર ગૌતમ ગામિતે નજીકના ઈંટના ભટ્ટાવાડા પાસે જઈ કપડાં પહેરી ઘરે આવ્યા બાદ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે સોનગઢ પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ ગૌતમ ગામી છે, હું ગુણસદા ગામનો વતની છું. સોંગત રોજ હું સોંગરથી ગુણસદા ગામ આવતો હતો ત્યારે વાકવેલના ટેકરા પાસે ગૌશાળાની સામે મેં ઘર બાજુ આવતો હતો. પહેલાં લોકો સોંગર બાજુથી આવતા હતા, 3 ઇસમો હતા ગાડી પર, 2 વ્હીલ પર હતા અને સામે મારી રોંગ સાઈડમાં લાવીને ઘૂસાડી દીધી ગાડી. મને એવું લાગ્યું કે કોઈ પીધેલા પીધેલા હશે, પરંતુ ઊભા રહી ગાડી, પછી વાત કરી, પછી પાછળથી ડાયરેક્ટ આવીને ચપ્પુ ગળા પાસે મૂકી દીધો. એક બીજો શખ્સ આવ્યો, એણે પેટ પાસે ચપ્પુ મૂકી દીધો. બોલ્યો બોલ્યો અવાજ કર્યો તો અહીંયા જ મારી નાખ્યો. પછી ખાડામાં લઈ ગયા, એક શખ્સ અમે પકડ્યો, બીજો શખ્સ મારવા લઈ ગયો. પછી ફોન કાઢી લીધો, પર્સ કાઢી લીધો, ગાડી લઈ લીધી, તો પણ એ લોકો મારીના નહીં બને. પછી કપડાં પણ ઉતારી લીધા મારા, પછી મને મારવા લઈ ગયો. બીજો એકલો જ પડ્યો એક શખ્સ, એટલે મેં એને ગળા બાજુ પકડી લીધો અને મેં એને લાત મારીને ભાગી ગયો. એ લોકો ભાગી ગયા એટલે મેં તરત રસ્તાના ક્રોસ કરીને સામની સાઈડ ઈંટની ભટ્ટા પાસે ગયો અને ત્યાં જઈને મેં કંઈ માંગ્યું એટલે ગામિત ભાષામાં બોલ્યું એટલે સમજી ગયા એ લોકો ગાંડો નથી સારો. મેં કીધું એ લોકોને આ બનાવ થયેલો છે મારી સાથે, એટલે રૂમાલ આપ્યો લોકો ઘરે. ત્યાંથી પછી સીધો જ ખેતર બાજુથી જ આવ્યો મેં, ને ઘરે જઈને આવી ઘટના કીધી. ત્યાર પછી અમે પોલીસ સ્ટેશનમાં રાત્રે ગયા, ફરિયાદ નોંધી.